वंदे श्री हरि कृष्ण राजचरणं सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सद्वृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्री नन्दकिशोरस्वामी चरणं श्रीपञ्चसेवाव्रतं श्रीपञ्चसेवाव्रतं बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 10 मई 2021 सोमवार लोहेधाम न्यूजर्सी। श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोहेधाम परिवारना तमाम भक्तों ने जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत मुक्तानंद स्वामी ने અને દેવાનંદ સ્વામીને રૂપાબાઈ અન્ન આપે છે। અને આપ્યા પછી દેવાનંદ સ્વામીનો ચહેરો જોઈને રૂપાબાઈ કહેવા લાગ્યા સ્વામીને કે આ સ્વામીનો ચહેરો જોઈને મને એમ લાગે છે કે કંઈક તમારે બીજું કામ છે। રૂપાબાઈ પારખી ગયા ક્યાં સંતોને કંઈક કામ છે પણ મને કહી શકતા નથી। અને ખરેખર તો જે પારખી જાય ને એની બહુ મોટી સમજણ હોય, એ બહુ બધું જાણતા હોય અને એનામાં સમજી શકવાની તાકાત પણ હોય, અમુકને ખ્યાલ ન આવે
અમુકને તો હા એકદમ સારધર એવી બુદ્ધિ હોય ને તરત પારખેલી. હા એટલે પારખવાના પણ પ્રકાર હોય, અમુક નેગેટિવ રીતે પારખે અને અમુક પોઝિટિવ રીતે પારખે. પણ પોઝિટિવ રીતે પારખનારા બહુધા ઓછા હોય, નકારાત્મક સોચવાળાની સંખ્યા મહત પ્રમાણમાં હોય. એટલે આપણે એટલું તો વિચારવું કે જેમ રૂપાબાઈ સંતોનો ચહેરો વાંચી જાણતા હતા અને ઓળખી શકતા હતા કે કંઈક સ્વામીને છે પરંતુ કંઈ કહેતા નથી, કારણ કે દેવાનંદ સ્વામી ખ્યાલ હતો કે અત્યાર સુધી જે ભિક્ષા આવતી એ બધી આ રૂપાબાઈના ઘરેથી આવતી હતી, એટલે રૂપાબાઈ જાણતા હોય બધું. પરંતુ એ ખ્યાલ નહોતો રૂપાબાઈને કે આમને ત્યાં ઉપદ્રવ થાય છે, ત્યાં ઉત્પાત રામવાડીમાં થાય છે. એટલે દેવાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી તો આવ્યા હતા ભિક્ષા માગવા, અન્ન લેવા માટે, અન્ન પણ આપ્યું પરંતુ ચહેરો જૈન, કેમ કે દેવાનંદ સ્વામી કહી ના શકે, મુક્તાનંદ સ્વામી કહી શકે ખાલી. એટલે રૂપાબાઈને થયું કે સંતોને કંઈક છે પરંતુ કંઈક કહેતા નથી. જોઈ સંતને થયા પ્રસન્ન, વળી આપતા બોલિયા રે અન્ન, બીજું કાઈ જોયતું હોય તો કેજો નિશંક થઈને તોય. ત્યારે બોલ્યા તાહા મુક્ત મુનિ, માજી સાંભળો ઈચ્છા બેઉની, અમે આવ્યા ભણવારે આહી, રહીએ હાલ રામવાડી માહી. પણ તાહા થાય હવે ત્રાસ, માટે મૂકવો છે એકંકાસ. કેટલું સરસ છે કે છે સ્વામી. રૂપાબાઈ કહે છે કે સ્વામી તમને કંઈક છે પરંતુ તમે કંઈ જણાવતા નથી, આવું મુક્તાનંદ સ્વામીને કીધું. આવું બે ત્રણ વખત રૂપાબાઈ કીધું કે સ્વામી કંઈ હોય તો કહો, સ્વામી કંઈ હોય તો કહો, સ્વામી કંઈ હોય તો કહો. પણ સ્વામી નિરુત્તર થઈ ગયા. એટલે વધુ જાણવાની ઈચ્છા થઈ રૂપાબાઈને કે કઈક સંતોને છે પરંતુ ખ્યાલ નથી આવતો શું થયું છે. સંતો અવશ્ય દુખી છે, સંતોને કઈક સમસ્યા છે, પરંતુ જણાવવા દેતા નથી, કઈ કહેતા નથી, નિરુત્તર રહે છે. તો કઈક તો છે. એટલે દેવાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી અહીંથી દર વખતે ભિક્ષા મોકલીએ છીએ તો આપ કદાચ મોટા સ્વામી ના કહી શકે તો તમે જણાવો, કઈ હોય તો જણાવો અમને. પણ દેવાનંદ સ્વામી પણ આ મૌન રહે છે, કારણ કે સાથે મોટા સાધુ કહેતા મુક્તાનંદ સ્વામી છે. જો સ્વામી ના કહી શકતા હોય તો નાના ના કહી શકે, એક મર્યાદા દેવાનંદ સ્વામી સાચવતા. એટલે આવું ત્રણથી ચાર વખત પૂછ્યું પણ કઈ ન બોલ્યા, એટલે કઈ ના બોલ્યા. ત્યારે રૂપાબાઈ વધુ એકદમ પ્રેમથી કરગરીને કહેવા લાગ્યા કે સ્વામી બે હાથ જોડીને વિનંતી છે કે તમે અન્ન લેવા આવ્યા છો, અમે તમે અન્ન આપ્યું સ્વામી, પણ કંઈક તમારામાં છે અને અમને તમારામાં ભગવાનના દર્શન થાય છે, તો કૃપા કરીને તમને જે સમસ્યા હોય ને કહો, મારાથી બધા પ્રયત્ન હું કરીશ સ્વામી. શું કીધું રૂપાબાઈએ? તમારી સમસ્યા કહો, હું બધા પ્રયત્ન કરીશ.
અને જ્યારે આવું અતિશય કહેવા લાગ્યા ને રૂપાબાઈ, ત્યારે ત્યારે બોલ્યા તા હા મુક્ત મુનિ, ત્યારે મુક્તાનંદ સ્વામી કહે. અને એ પણ મુક્તાનંદ સ્વામી માત્ર ને માત્ર દેવાનંદ સ્વામી સામું જોઈને કે મારા લઈને મારી બાજુવાળો દુઃખી ન થાય અને એ સુખેથી રહી શકે, એ ભણી શકે. નહીં તો મુક્તાનંદ સ્વામી એવું કંઈ જરૂર નથી કે આશ્રમ છોડીને બીજી જગ્યાએ જાઓ ને આમ કરો ને આમ કરો ને તમને સુખથી રહી. મુક્તાનંદ સ્વામી તો વિપરીત કાળ હોય તો એ સાનુકૂળતા હતી, અને સાનુકૂળતા હોય તો એ નિર્લેપની જેમ રહેતા હતા કે બધું મહારાજનું છે, ગુરુદેવનું છે. કારણ કે એ સ્થિતિ કેળવવી, એ સ્થિતિ પર પહોંચવું અને એ સ્થિતિ થવી બહુ અઘરી છે. બહુ એટલે બહુ અઘરી છે. એ તો ઠાકોરજી મહારાજની કૃપા હોય, ઘણું બધું જીવનમાં સમાવી લીધું હોય, ઘણા બધા સુખ દુઃખના પ્રસંગો જોયા હોય, ઘણા બધા પ્રસંગોમાંથી નીકળેલા હોય, અનંત ઘણા બધા માન સન્માન પદ અધિકાર સત્તા મળતું હોય, છતાં પણ ઠાકોરજી મહારાજને સદગુરુએ ધારેલું હોય કે આ મુમુક્ષુને મારે નિર્લેપ રાખવો છે, અને એ આમ એવો બળ્યો પણ છે કે નિર્લેપ રહી શકે એમ છે, એ જ રહી શકે. બહુધા નહીં તો સાધને કરીને જ તે સદગુરુની કૃપાએ કરીને દયા કરીને મોક્ષના માર્ગે ચાલતા હોય. પણ એવા જે નિર્લેપ રહી શકે, જેને સુખ દુઃખ માન અપમાન કંઈ અડતું ના, એવા બહુધા ઓછા હોય. પરંતુ સ્વામી એવા હતા. સ્વામીને એવું હતું કે મારે લઈને દેવાનંદ સ્વામીનું ભણવાનું ન બગડે અને ગુરુદેવની આજ્ઞા સહજ પડે એવું કરવું છે, એવું કરવું છે. અને આગળ પણ દેવાનંદ સ્વામી કીધું હતું સ્વામીને કે સ્વામી એ બહુ ઉત્પાદ થાય છે કે એમને આપણે ભણીશું. ત્યારે સ્વામી કીધું હા મને પણ વિચાર આવે છે. એ વિચાર આવે છે એટલે એ હિતને લઈને વિચાર આવ્યો હતો કે મારા લઈને બીજા કોઈને દુઃખી નથી કરવા, એને લઈને મારે પણ એમની સાથે રહેવું પડે તો બધું મને મંજૂર છે. વચનામૃતમાં મહારાજ કહે ને એક લોહીના છઠ્ઠામાં કે અમુક ત્યાગ બહુ મોટો પાળતા હોય પરંતુ બીજાથી એવો ત્યાગ ન પાડી શકતો હોય. તો જે ત્યાગ ઓછો પાડી શકતા હોય, એની કેપેસિટી ઓછી હોય, એ હજી સિદ્ધ એવા થયા ના હોય, હજી કનિષ્ઠમાંથી મધ્યમમાં ચડતા હોય, મધ્યમાંથી હજી ઉત્તમમાં જતા હોય, ત્યારે મોટા સાધુ છે ને એના જેવા થઈ જતા હોય, એના જેવા થઈ જતા હોય. એને અણસાર ન આવવા દે. મોટા સાધુને કેવું, ઠાકોરજી મહારાજનું કેવું કે અણસાર ના આવવા દે કે હું ભગવાન છું, એમ ના થવા દે. આજે ગુરુજી આટલા મોટા છે તો આપણને અણસર થવા દે છે? હે, કારણ કે મોટા પુરુષની ક્રિયા જો કળિયામાં આવી જતો તો મુમુક્ષુ ત્યાં ત્યાં બ્રહ્મરૂપ થઈ જાય, તો ગુણાતીતાના સંઘ કેવું જ ના પડત ને. ગુણાતીતાના સંઘ કેવું ક્યારે પડ્યું કે મોટા પુરુષને ઓળખવા બહુ અઘરા છે. ગોપાળાના સંઘ ક્યારે કેવું પડ્યું કે મોટા પુરુષની ક્રિયા કળિયામાં આવે નહીં, એ ક્યારે કેવું પડ્યું? કારણ કે જીવની તાકાત જ નથી કે મોટા પુરુષને સમજી શકે, અને જીવની તાકાત જ નથી કે ઠાકોરજી મહારાજને સમજી શકે, ના સમજી શકે. અને જ્યારે આવું થઈ જાય કે ખરેખર મારામાં તાકાત તો છે જ નહીં મોટા પુરુષને સમજવાની, મારામાં તાકાત તો છે જ નહીં ઠાકોરજી મહારાજને સમજવાની, અને ત્યારે એકદમ મૌન થઈને ધીરજ રાખીને એ જેમ કે એમ કરતો જાય, એ હસતા હસતા કરે કે રડતા રડતા કરે, અમુક હસતા હસતા કરતા હોય, અમુક હસતા હસતા કરતા હોય, અમુકને પ્રકૃતિથી વિરુદ્ધ થતું હોય બધું, એટલે રડતા રડતા કરતા હોય, રડતા રડતા કરતા હોય. પરંતુ લક્ષ્ય એનું એવું હોવું જોઈએ, બસ ઠાકોરજી મહારાજ અને સદગુરુના ધાર્યા બહાર કરવું નથી. એ કે ત્યાં રહેવું, એ કે ત્યાં હેત કરવું, એ કે ત્યાં બોલવું, એ કે ત્યાં ન બોલવું, એ કે ત્યાં મૌન રહેવું, એ કે તો સ્ટોપ થઈ જવું, એ કે તો આગળ ચાલુ. એટલે રૂપાબાઈને એમ થવા લાગ્યું કે કંઈક સ્વામીને છે પણ કહેતા નથી, એટલે તરત જ બહુ કીધું ત્યારે મુક્તાનંદ સ્વામી કહેવા લાગ્યા કે માજી, આપ ઘણું અમને પૂછો છો કે શું સમસ્યા છે, શું સમસ્યા છે, સમસ્યા છે, તો માજી સાંભળો, અમારી ઈચ્છા બેઉની છે. જો સ્વામી કેટલું સરસ કહે છે કે અમારી ઈચ્છા બેઉનું છે, બેઉની છે. હા, દેવાનંદ સ્વામીએ સ્વામીને કીધું કે સ્વામી આ તો બહુ ઉત્પાદ થાય છે, આપણે ભણી નહીં શકીએ, ત્યારે સ્વામી તરત જ એમનામાં ભળીને કીધું કે હા મને પણ વિચાર આવે છે. અને અહીં પણ સ્વામી એવું કીધું, અમારી ઈચ્છા બેઉની છે. આ મોટા સાધુ કેવા થઈ જાય,
કેવા થઈ જાય, નાના થઈ જાય કે નહીં, આ મુક્તાંશે નાના થઈ ગયા. એક મુમુક્ષુ ને કેતા એ દેવાનંદ સ્વામી ધામમાંથી જ આવેલા હોય, પરંતુ એક લૌકિક રીતિ નીતિ શીખવાડવા માટે કે મોટા સાધુ આટલા મોટા હોવા છતાં પણ નાનાની જેમ ચાલે, નાનાની જેમ થઈ જાય. સ્વામી કે માજી અમારા બેવની ઈચ્છા છે કે અમે અહીં ગુરુદેવની આજ્ઞાથી ભણવા આવ્યા છીએ, અને ભણવા આવ્યા છીએ ને સ્વામી તો ખૂબ ત્યાં ઉપદ્રવ થાય છે, અને જાઓ બોલાને ત્યાં તો રૂપાબાઈની આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા કે આવા સાધુ અને એમને ઉપદ્રવ ભણવામાં થાય છે. અને મેં ઘણું બધું પૂછ્યા પછી મને કીધું એમને, અને અત્યાર સુધી કાંઈ કીધું નહીં મને, અને કેટલા દિવસથી આ સાધુ સહન કરતા હશે, કેટલા દિવસથી સાધુ સહન કરતા હશે. એટલે માજીને કીધું કે માજી અમારી બેવની ઈચ્છા છે કે અમે અહીં આશ્રમમાં કેતા રામવાડી અહીં આશ્રમ છે ને માજી ત્યાં રહીએ છીએ અમારી ગુરુદેવની આજ્ઞાથી, અને અહીં અમને કોઈ ઓળખતું નથી, અમે અહીં ભણવા પાઠશાળા જઈએ છીએ તો પાઠશાળે ભણવા જઈએ છીએ એટલે અમારા ધર્મ નિયમ, અમારા ધર્મ નિયમમાં રહેતા હોય ક્યારેક મોડું થાય ક્યારેક વહેલું આવવું પડે, અને આશ્રમમાં પણ નિયમ અમે રહેતા હોય, પરંતુ ઘણા બધાથી દેખી નથી શકાતું, દેશીઓથી અને ઈર્ષાવશાત જે ભેખધારીઓ છે એ ઘણો બધો ઉપદ્રવ કરે છે. આવું જા કીધું ને તો રૂપાબાઈની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા કે આ સાધુને આટલું મોટું દુઃખ છે છતાં પણ મને જણાવતા નથી. અને માજી એટલું જ નહીં, અમને ઘણા દિવસથી આવું થાય છે. ત્યારે માજી કે સ્વામી તમે આટલી વાત શા માટે છુપાવી, હું ક્યારની કરગરી છું, કરગરીને કહું છું કે કહો તો કેમ નથી જણાવતા આપે, અને અત્યારે કેમ જણાવ્યું. માજી આપ અતિ કહેવા લાગ્યા ને એટલા માટે, નહીતર અમને એવું નહોતું કે આપ પૂછો, પરંતુ આપ અતિશય પૂછવા લાગ્યા અને કહેવા લાગ્યા કે નિશંક થઈ ગયો એટલે અમે કહ્યું. માજીને રડતા રડતા કહેવું પડ્યું કે સ્વામી વધુ શું દુઃખ છે મને જણાવશો, મારે સવિસ્તારથી જાણવું છે. અને ત્યારે સ્વામીએ કહેવાનું ચાલુ કર્યું કે માજી તમે વધુ ના પૂછો, અમે તમને એટલું જ કહીએ છીએ કે અમારે ગુરુદેવની આજ્ઞા પાળવા માટે અમે જ્યાં ભણવા જઈએ છીએ તો અમારે જ્યાં રહીએ છીએ રામવાડીમાં રહીએ છીએ, રામવાડીથી પાછળ ભણવા જઈએ છીએ, ત્યારે ભણવા જતા જતા ઘણો બધો ઉપદ્રવ થાય છે, અમને શાંતિથી ભણવા દેતા નથી, ધર્મ પાળવા દેતા નથી, અને ખૂબ દુઃખ કેતા ઉપદ્રવ ઉત્પાત થાય છે. ત્યારે માજી કે સ્વામી આમાં હું આપની સેવા કરી શકું, તરત જ પૂછી લીધું. હું કીધું, શું કીધું, હું શું સેવા કરું સ્વામી, આમાં હું શું સેવા કરું, તમે મને જણાવો, તમે જે કહેશો એ હું કરવા તૈયાર છું. બોલો, નહીતર તો એનાલિસિસ તરત બધી ઇન્ટરવ્યુ લેવા મળે કે કેમ, શા માટે ને ઉપદ્રવ કેમ થાય છે, કયા કારણે થાય છે, કોનો વાંક છે, તમારો વાંક છે કે સામેવાળાનો વાંક છે. આવું ઇન્ટરવ્યુ થવા મળે તો કાંઈ સેવા થાય નહીં, ઇન્ટરવ્યુ થાય તો સેવા થાય ભગત ના થાય. જ્યાં ભાવના હોય, જ્યાં લાગણી હોય, જ્યાં મમત્વ બંધાયેલું હોય, ભગવાનના ભક્તની વાત છે, મમત્વ ભગવાનના ભક્તમાં બાંધવાનું છે. એટલે જ્યાં મમત્વ હોય, જ્યાં પોતાના માનેલા હોય, અને જ્યાં મોક્ષનો માર્ગ દેખાતો હોય ને, ત્યાં તો તરત જ નીકળી જાય હું શું કરું. અને ખરે મોટાનું તો એવું જ હોય કે એ નિસ્વાર્થ નિષ્કામ ભાવથી આપણને સમર્પિત થતા હોય છે. મુમુક્ષુ જેટલો સમર્પિત ઠાકોરજી મહારાજને સદગુરુ સંતો નથી થતો ને, એટલા ઠાકોરજી મહારાજ અને સદગુરુ મુમુક્ષુને સમર્પિત થાય છે. એ વાત બહુ ધ્યાનમાં રાખવા જેવી છે અને આ વાત જાણવા જેવી છે. આ વાત
અનુભવ જીવનમાં કરવા જેવી છે. જો મહારાજ દીનાનાથ ભટ્ટની એમ કહેતા હોય પ્રથમના ત્રીસમાં દીનાનાથ ભટ્ટ કે તમ જેવા બુદ્ધિશાળી હોય અને આખા દેશમાં ચાર પાંચ ઘાટ થતા હોય તો પકડાઈ જાય, એમ આપણે જો ખાલી એટલું બહુ ના વિચારે તો કંઈ નહીં, બુદ્ધિ બહુ ના પતે, અને બુદ્ધિને ખરેખર તો લોક જ મારવાની છે. મોક્ષના માર્ગમાં ઠાકોરજી મહારાજ આગળ અને સદગુરુના આગળ અને બુદ્ધિને લોક માર્યા વિના કંઈ કાર્ય થતું જ નથી. આ વાત એટલે ધ્યાનમાં રાખવી. એટલે આ ઠાકોરજી મહારાજનું સમર્પણ અને મોટા પુરુષનું જે સમર્પણ હોય છે ને, આ જીવ ના જાણી શકે, ના જાણી શકે. અને એ જીવને જાણવું હોય ને તો 24 કલાકમાંથી એને ખાલી 5 વિચાર કરવા હોય ને તોય અઘરું પડી જાય. કેટલા? 5 વિચાર કરવા હોય તો અઘરું પડી જાય. જો પૂજામાં એક વિચાર એવો કરે કે જો આ પૂજા હું કરું છું, આ પૂજા જેને મને આપી છે, આ પૂજામાં જે મને મહારાજનું સ્વરૂપ દેખાય છે, એ સ્વરૂપને આપનારા મને કેવા મોટા છે, કેટલી દયા કરીને આપ્યું છે સ્વરૂપ. બીજો વિચાર કે જેની પરંપરા મને મળી છે, મુક્તાનંદીય પરંપરા મને આપી છે, નહીતર આવી પરંપરા મને મળત નહીં, તો એ મોટા કેટલા મોટા છે, કેટલી દયાએ કરીને આપી છે, એને કેટલી મારી જીવની ચિંતા છે, એને કેટલી મને સાચવવાની ચિંતા છે. એને બપોરે જમતો હોય કે સવારે નાસ્તો કરતો કે સાંજે જમતો હોય કે આ અન્ન જમું છું, આ નાસ્તો કરું છું કે જ્યુસ જમું છું કે આઈસ્ક્રીમ જમું છું, કંઈ પણ એની વાર આ બધું અન્નના દાતા હોય, વસ્ત્રના દાતા હોય, પૂજાના દાતા હોય, ભગવાનના સ્વરૂપના દાતા હોય, પરંપરાના દાતા હોય, કે સંતોના દાતા હોય, કે ભક્તોના દાતા હોય, કે લોહાધામ પરિવારના દાતા હોય, આ જો દાતા મારા સદગુરુ ન હોત ને, આ દાતા જો મને ઠાકોરજી મહારાજને સદગુરુના બ્રહ્માંડમાં ન મોકલાવત ને, તો આ જીવની હાલત શું હોત? ખોટી વાત છે ભગત? જીવની હાલત શું હોય વિચારો ને. હવે આપણને આ મહારાજને એકદમ વાલમ વાલા સંત, સર્વોપરી સંત મુક્તાનંદ સ્વામી અને એ મુક્તાનંદીય પરંપરા મળી, કઈ જીવિત એવી વાત છે? કઈ જીવિત એવી વાત છે? મેં એના કીધું ગુરુજીએ કલ્યાણ કરીને એમ કીધું હતું કે સ્વામી સામે કંઈ કીડા મકોડા થયા છે ત્યારે અહીં જન્મ મળ્યો છે, એને વિના કંઈ મળે નહીં. એટલે કાંઈ અહંકાર કરવા જેવો નથી ભાઈ, કે આપણે ડૉક્ટર થઈને આવ્યા છીએ, કે આપણે પાયલોટ થઈને આવ્યા છીએ, કે આપણે તો કંઈ બહુ મોટી જોબ કરીને આવ્યા છે, કે પાછા બહુ મોટી જોબ કરીએ છીએ, આટલું ડોનેશન કરીએ છીએ, આમ કરીએ છીએ, આમ આપણે તો ખાલી જેટલું સમર્પણ કરીએ છીએ ને તોય 0 ને 0 જ છીએ. આપણું સમર્પણ એકદમ 0 છે. હા, હોય છે સમર્પણ, પણ એવો સમર્પણનો અહંકાર ન કરવો કે મારું સમર્પણ તો બહુ મોટું છે, મારું બલિદાન તો બહુ મોટું છે, હું પણ 5 કામ કરી જાણું છું. એટલું યાદ રાખવું કે ઠાકોરજી મહારાજનું બલિદાન, ઠાકોરજી મહારાજનું સમર્પણ, મુક્તાનંદીય પરંપરા, સદગુરુ સંતોનું જે સમર્પણ અને એમનું બલિદાન, અને સંતો અને ભક્તોનું અને આપણા જે સદગુરુ એનું જે બલિદાન અને સમર્પણ હોય છે ને મોક્ષ ઉપર, એવું તો હોતું નથી. આ મોક્ષ આ વાત સતત દોહરાવી જોઈએ પોતાના જીવનમાં, અને તો જ એને હૃદયમાં આનંદ રહે, અને તો જ એને એ નિર્માની પણ કહેતા એને અનેક દોષોને હરાવવાની તાકાત મળી રહે. નહીં તો દોષો તો બાપા બૂટ છૂટા જાય તો ક્યારે ઊભા થઈ જાય, કે નક્કી નહીં, કે નક્કી નહીં. એટલે રૂપાબાઈને સ્વામીએ એમ કીધું કે સ્વામી, રામવાડીમાં અમને ખૂબ ઉપદ્રવ થાય છે, અને ઉપદ્રવ થાય છે ને એટલે અમને ભણવાનું સુખ આવતું નથી, ગુરુદેવની આજ્ઞા પડાતી નથી, એના આજ્ઞા પડાતી નથી, એના કારણે અમને ખૂબ હૃદયમાં દુઃખ થાય છે. ક્યારેક અન્ન મળ્યું હોય ત્યારે અન્ન એ જૂટવી લે છે, ભણવાના કોઈ પુસ્તક હોય તો એ પુસ્તકો જૂટવી લે છે, અને અનર્ગળ બધી વાતો કરે છે, અને ધર્મમાં હાનિ પહોંચે એવું વર્તન અમારી સાથે કરે છે, ધર્મ પાળવા નથી જતા, ભક્તિ થતી નથી અમારાથી, એના કારણે હૃદયમાં બહુ દુઃખ થાય છે. જે કરે છે શ્રી હરિની ઈચ્છાથી થાય છે. માજી, અમારી સાથે જે કાંઈ થાય છે ને એમાં શ્રી હરિની અને ગુરુદેવની ઈચ્છા છે ને, એટલા માટે થાય છે. પરંતુ આપે અમને જણાવ્યું એટલા માટે અમે કહ્યું, પરંતુ જો આપ કહેતા હો તો એક વિનંતી છે. માજી કે બોલો ને સ્વામી, શું વિનંતી? તમારે અમને કંઈ વિનંતી ના કરવાની હોય, તમારે તો અમારી પાસે તો માગવાનું હોય. આ રૂપાબાઈ તો જો, રૂપાબાઈ તો જો, સ્વામીનું પણ સમર્પણ સામે રૂપાબાઈ પ્રત્યે તમે જો, કેમ? એને મોક્ષનો માર્ગ ખોલવો છે. મેં કીધું ને યમુનાજીએ માર્ગ દીધો,
એમ સ્વામીને છે ને માર્ગ દેવો છે, સ્વામીને માર્ગ દેવો છે મોક્ષનો. મોક્ષનો માર્ગ જ્યારે મોટા પુરુષને દેવો હોય છે ને, ત્યારે જીવ જેવા સામાન્યની જેમ વર્તવા લાગે છે, સામાન્યની જેમ વર્તવા લાગે છે. એટલે સ્વામીએ કીધું કે માજી, જો આપ ઈચ્છો તો એક વાત કહું. રૂપાબાઈ, કહો ને સ્વામી, તમારે અમને વિનંતી ના કરવાનું હોય, અમારી પાસે તમારે માગવાનું હોય. માજી, બસ અમારે કંઈ નથી માગવું, ત્યાં ત્રાસ બહુ વર્તે છે અને બહુ કંકાસ છે, કંકાસને ત્રાસના કારણે અમે ત્યાં ખૂબ દુઃખી થઈએ છીએ, ભણવામાં ખલેલ પહોંચી જાય. આમ અમને કંઈ દુઃખ નથી માજી, પરંતુ ગુરુદેવની આજ્ઞા પળાતી નથી ને, એનું બહુ દુઃખ અંતરમાં વર્તા કરે છે. હા, એ વાત એટલી યાદ રાખવી, અને જ્યારે અંતરમાં દાજ એવી થાય કે ગુરુદેવની આજ્ઞા લોપાય છે, ત્યારે દુઃખ થવું જોઈએ. બીજું બધું તો નાનું મોટું નાનું મોટું નાનું મોટું નાનું મોટું સ્વભાવ છે તો હાલ્યા કરે, અણસમજણ હોય, અજ્ઞાન હોય. ક્યારેક એવું ન હોય કે આના તરફથી અણસમજણ છે કે આના તરફથી અજ્ઞાન છે, કંઈક ને કંઈક ઠામડા છે તો ગાતા હોય. પરંતુ ગાતા હોય એમાં સમજણ જો ડેવલપ કરેલી હોય, ઠાકોરજી મહારાજ પાસેથી લીધેલી અને પોતાના સદગુરુ પાસેથી, તો પછી કાંઈ વાંધો ના આવે એટલો બધો. તો દોષોને પછાડ દે, સ્વભાવને દાબી દે. એટલે સ્વામી કે માજી, ત્યાં બહુ ઉપદ્રવ થાય છે અને બહુ ત્રાસ છે અને બહુ કંકાસ થાય છે, અને કંકાસમાં અમને રુચિ નથી માજી. અને જ્યાં કલહ હોય ત્યાં ભણી ના શકાય, ગુરુદેવની આજ્ઞા ન પાડી શકાય. અને આવું જ્યાં બોલે છે ને, ત્યાં તો રૂપાબાઈને ઓર હૃદયમાં દુઃખ થવા લાગી ગયું કે આ સાધુ આટલા મોટા હોવા છતાં પણ મેં પૂછ્યું ત્યારે બોલ્યા, અને ન પૂછ્યું તો સાધુ સહન જ કરત ને. હા, ઘણા બધાને એવું હોય, ઘણા બધાના અંગ એવું હોય કે પૂછે તો જ જણાવે, ન પૂછે તો સહન કર્યા કરે. અને ખરેખર જીવનમાં એવું જ હોવું જોઈએ, પૂછે તો કેવું, અન્યથા તો હા એવું પછી મગજમાં ગેસ ન રાખો, બાટલો ન ભરી રાખો. જે યોગ્ય સ્થાન હોય પૂછે તો કહી દેવું, અને એ પણ એટલું હૃદયમાં તો વિચારું કે રાગાત કરીને, દ્વેષાત કરીને, કે મોહાંધ કરીને, કે અણસમજણે કરીને, અજ્ઞાને કરીને, કે પછાડવાની ભાવના કરીને, કે પહેલાંના હૃદયમાંથી નીકળી જાય એ ભાવનાથી તો હું શબ્દ નથી ઉચ્ચારતો ને, નથી ઉચ્ચારતો ને, કે મારા શબ્દે કરીને, મારા સ્વભાવે કરીને, કે મારી દ્રષ્ટિએ કરીને, એ ઠાકોરજી મહારાજની દ્રષ્ટિમાંથી, સદગુરુની દૃષ્ટિમાંથી, કે સંતો ભક્તની દૃષ્ટિમાંથી પડી જાય એવું તો કાર્ય મારું નથી ને, એવું તો નથી ને. અને જો એવું થતું હોય ને તો એટલું વિચારી લેવું કે એ ભૂલ ભરેલો માણસ છે અને મૂર્ખામી ભરેલું કાર્ય કરે છે. એનું પાપ અવશ્ય હોય, પરંતુ એ તો ઠાકોરજી મહારાજના હાથમાં હોતું હોય છે, સદગુરુના હાથમાં હોય છે. એ પાપ આપણે કોઈ દેનારા હોતા નથી, પાપનું ફળ આપણે કોઈ દેનારા હોતા નથી. એટલે મુક્તાનંદ સ્વામી કે માજી, ત્યાં ત્રાસ બહુ છે, કંકાસ બહુ છે, બહુ કંકાસ છે. અને કંકાસમાં ભજન થાય ભગત, કલામાં ભજન થાય. તમને કોઈ કંકાસ કરે કેવું લાગે? તમને કોઈ વધારે પડતા હેરાન કરે શું થાય? કોઈક જો એવો હોવામાંથી એકાદ જણા કે કંકાસ અને કલાની વચ્ચે રહીને ભગવાન ભજી શકે અને ભગવાનને પકડી રાખે, નાખા બહુધા કંકાસને કલાથી દૂર રહેવાળા જ માણસ હોય. અને જ્યાં કલા હોય અને કંકાસ હોય ત્યાં સુખથી ના રહી શકાય, જોજો, સુખ ના હોય. હા, પણ કંકાસ ઘણા બધા પ્રકારના હોય. અમુક તો ક્રોધી એવી રીતે કરે, અમુક ક્રોધ કરતા હોય સહજ એનું જીવન હોય ક્રોધી, કે વાતે વાતે પ્રસંગે ક્રોધ થતો હોય, ક્રોધ ભભૂકતો હોય. અને અમુક ક્રોધ કરાવતા હોય, અમુક કંકાસ કરતા હોય, અમુક કંકાસ કરાવતા હોય, અમુક ત્રાસ આપતા હોય, અમુક ત્રાસ અપાવતા હોય. આવું હોય, એક ડાયરેક્ટ સ્પીચ હોય, એક ઇનડાયરેક્ટ સ્પીચ હોય. એટલે બધા પ્રકારના ખોટા સમજી રાખીએ ને તો ખ્યાલ આવે, જો બધી પ્રકારના ખોટા સમજી ના રાખ્યા હોય ને તો બાપા આ બુદ્ધિમાં તો ક્યારે અંધાધૂંધી સર્જાઈ જાય, અને ક્યારે કળિયુગનું વાતાવરણ આવી જાય, ક્યારે ત્રેતાનું આવી જાય, કંઈ ખબર જ ના પડે. હા, કંકાસ તમે જોજો ને, અમુક કરાવો ભગત, ખબર ને તમને, કઈ હોય એની વાતમાં, પણ રજનું ગજ અને ગજનું રજ કરતા હોય. નાની અમથી વાત હોય એને મોટી કરી નાખે, મોટી અમથી વાત હોય એને વધુ મોટી કરી દે.
તમને કંકાસ ગમે ભગત? કંકાસ ગમે તમને? કંકાસ આ દુનિયામાં કોઈને ગમે નહીં, કલર કોઈને ગમે નહીં, બધાને શાંતિ જોઈએ છે. શું જોઈએ છે? પણ શાંતિ ક્યાં છે? ઠાકોરજી મહારાજના ચરણમાં અને સદગુરુ સંતોમાં, સંતોના ચરણમાં, ભક્તોના ચરણમાં શાંતિ છે. બીજી ક્યાંય શાંતિ નથી. ક્યાંય એટલે ક્યાંય શાંતિ નથી. એટલે કોઈ ગમે એટલો ક્રોધ કરાવતું હોય, કોઈ ગમે એટલો કંકાસ કરાવતો હોય, કોઈ ગમે એટલો કલહ કરાવતો હોય, તો જાણે રાખવું કે આ આમનું અંગ આવું છે, આમનું અંગ આવું છે, આમનું અંગ આવું છે, આમનું અંગ જાણવું. આપણે એવું ના હોવું જોઈએ કે પછી એ અંગ જાણીને પછી એનાથી દૂર રહેવું, એને આ રીતે વારો તારો રાખવો, એને પાડાખા રાખવું, એવું ના હોવું જોઈએ. અંતરમાં ખાલી એટલું ધ્યાન રાખવું કે ઠાકોરજી મહારાજની મૂર્તિ અને સદગુરુ થકી તો હું દૂર નથી જતો. એવો જો કંકાસ હોય, એવો જો કલહ હોય, તો અવશ્ય દૂર જવું. પરંતુ આ ઠાકોરજી મહારાજના છે, આ સદગુરુના છે, આ ભક્તોના છે, આ પરિવારના છે, પણ એના થકી એના દેહના દોષો જોઈને કે સ્વભાવને જોઈને દૂર ન જવું, ન જવું. કારણ કે સ્વભાવ તો બધામાં હોય હોય ને હોય. કોકનો ક્રોધી સ્વભાવ હોય, કોકનો માની સ્વભાવ હોય, ઘણા બધાના સ્વભાવ હોય. કોઈકને લોભ હોય, કોઈકને સ્વાદ હોય, કોઈને માન હોય, કોઈને સ્નેહ હોય, કોઈને મદ હોય, કોઈને મત્સર હોય, ઈર્ષા, દ્વેષ, રાગ, ઘણા બધા સ્વભાવની તો કઈ વાત છે. આ સ્વભાવ વિના દે, સ્વભાવ વિના કોઈ કાર્ય થતું હશે? હે ભગત, એક ઠાકોરજી મારા એટલું યાદ રાખું, કોઈ પણ કથા આપણે લઈએ, કોઈ પણ ટોપિક લઈએ, કોઈ પણ કથા ચાલતી હોય, એમાં ઠાકોરજી મહારાજને મોટાને છોડી દે. ઠાકોરજી મહારાજે મોટાનો સ્વભાવ હોતા નથી, એ તો સ્વભાવને ગ્રહણ કરતા હોય છે, એ ગ્રહણ કરતા હોય છે. એટલા માટે તો સારંગપુરના 12મા મહારાજ કે મોટા પુરુષ જે જે સ્વભાવ રાખે છે તે જીવના કલ્યાણને અર્થે રાખે છે. કોના અર્થે? જીવના કલ્યાણને અર્થે, કલ્યાણને અર્થે. અને પછી એમ બધા એમ કહી દે કે મેં આ જીવના કલ્યાણ સ્વભાવ રાખવો છે. બહુ ગુરુ, સ્વભાવ રાખ્યા રખાય છે, સ્વભાવ ટાળ્યા ટાળાય છે. હા, બે પ્રકારના સ્વભાવ છે. ગુરુજી અમને કથામાં કહેતા હતા સંતોને કે અમુક દોષો કહેતા સ્વભાવ, એક ભગવાનના આપેલા હોય અને એક પોતાના ઉપજાવેલા હોય. તો પોતાના જો ઉપજાવેલા હોય એ જો ન ટળે ને તો બહુ ગુરુ પડી જાય. એનું એવું પણ નથી મતલબ કે આજ્ઞા હું ટાળી, પણ જો આજ્ઞા જે ઠામકો ટાળવા જાય છે તો એ ન ટળે, ન ટળે ને ન ટળે, ન ટળે, ક્યારેય ન ટળે. પરંતુ વિચાર તો એ જ રાખો કે સ્વભાવને ટાળવો છે. એટલા માટે ગરડા મધ્યના 15મા કે મહારાજ કે સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું તે જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. વિચાર અવશ્ય રાખો કે આ સ્વભાવ નડે છે, એ વિચાર પોતાનું જાણ પણ એટલું તો હોવું જોઈએ કે મને આ સ્વભાવ બહુ નડ્યા કરે છે, આ સ્વભાવ મને થપાટ બહુ મારી જાય છે. જો સ્વભાવનું ધ્યાન ના રાખીએ અને એને ટાળવાના પ્રયત્ન ન કરીએ તો અઘરું પડે, અઘરું પડે ને અઘરું પડે, અઘરું પડે. એવું ન વિચારવું કે હામણો સ્વભાવ ટાળે પછી હું ટાળું. આપણામાં છે, આપણે ટાળવાનો પ્રયત્ન કરવા અને ધીરે ધીરે ટાળતા રહેવા. એવું નહીં કે આજે સ્પીડમાં મહારાજને મોટા જેમ કહેતા જેમ ટાળતું રહેવું, ટાળતું રહ્યું. એટલા માટે તો ભગવાન કૃષ્ણને કેવું, ભગવાન કૃષ્ણે અર્જુનને કેવું પડે કે અર્જુન સાંભળ, તું જો મારા કહેવાથી યુદ્ધ નહીં કરે ને તો તારો કઈ સ્વભાવ એવો નથી કે તું યુદ્ધ વિના રહી શકે. શું કીધું? તું અહંકારના આધારે તું એમ માને છે કે હું નહીં લડું, પણ એટલું યાદ રાખ અર્જુન, એ તારો જે નિશ્ચય છે ને અહંકારયુક્ત, એ મિથ્યા છે. શું કીધું ભગવાને? એ તારો મિથ્યા નિશ્ચય છે, કારણ કે તારો સ્વભાવ જ તને એમાં બળાત્કાર કરીને જોડશે યુદ્ધમાં. સાંભળ અર્જુન, યદ અહંકાર આશ્રિત્ય ન યસ્ય ઇતિ મન્યસે મિથ્યેશ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વં નિયક્ષ્યતિ. અર્જુન, તું કઈ યુદ્ધ કર્યા વિના રહેવાનો નથી. એટલે જે તને અહંકાર આવ્યો છે, અહંકારના આધારે તું એમ માની બેઠો છો કે હું નહીં લડું, હું નહીં લડું, તો આ મિથ્યા છે ને, એ તું છોડી દે વિચાર. સ્વભાવે જે એને કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા કર્તુમ નેચ્છસી યન મોહાત
કરિષ્યસ્ય વશોપિત. અને સાંભળ કહું તે, અત્યારે તું મોહવશ તું જે કર્મને કરવા નથી માગતો તે કર્મે તું તારા સ્વભાવ વશાત પૂર્વ કર્મથી બંધાયેલો હોવાથી અને પરર થઈને તું કરવાનો. એટલું યાદ રાખજે અર્જુન કે તારો સ્વભાવ યુદ્ધ કરવાનો છે, એટલે તું યુદ્ધ તો કરવાનો છો, માટે હું કહું ને તો એના માટે તું કરી નાખ, પણ તારા સ્વભાવથી તું એમ ના કરીશ કે હું નહીં લડું. અને જેના જેવા સ્વભાવ એને ઓળખાય જાય ને ઓકે જે હરિલામૃતમાં કહે છે, બહુ સરસ. આંબા, આંબલી, લીમડા, સરગવા, સીતાફળી, શેલડી, દ્રાક્ષા, દાડમ, કોઠ, કૌચ, કદલી, વૃક્ષ તથા વેલડી, સર્વે એક જ પૃથ્વીનું જળ પીએ, સર્વે સમીપ રહે, જેવો જાતિ સ્વભાવ હોય જગમાં તેવો ગુણો તે લહે. એક જ વાડીમાં દ્રાક્ષ વાવેલી હોય, આંબલી હોય, લીમડો હોય, હરગો હોય, સીતાફળી હોય, દાડમ હોય, કેળા હોય, બધા પોતપોતાની રીતે થાય છે ને, સમીપમાં જ રહે છે, નજીકમાં જ વવાય છે, છતાં પણ પોતપોતાના સ્વભાવ પ્રમાણે મોટા થાય છે ને, ભગત થાય છે ને, એમાં એ રીતે આપણે બધા રહીએ છીએ, બધાનો સ્વભાવ તો હોય જ ને, બધાનો સ્વભાવ હોય જ ને. કોકનો બહુ જાણપણાનો સ્વભાવ હોય, કોકનો ધ્યાન રાખવાનો સ્વભાવ હોય, કોકને પોતાનું ધ્યાન રાખવાનો સ્વભાવ હોય, કોકને પોતાને ભક્તિમાં જ લીન રહેવું આખો એવો સ્વભાવ હોય, કોકને જ્ઞાન અર્જિત કરવાનો સ્વભાવ, કોકને વૈરાગ્ય રાખવું હોય, કોકને ધર્મનો હોય, બધા એના સ્વભાવ હોય, પરંતુ સ્વભાવની ઉપર ધ્યાન રાખી અને સ્વભાવને મોટા પુરુષની આજ્ઞાથી અને ઠાકોરજી મહારાજની આજ્ઞાથી અને એ જેમ કેમ જો ટાળતા રહીએ તો ટાળ્યા ટળે છે, અને ભગવાનના આપેલા હોય, મોટા પુરુષના આપેલા હોય તો તે એની જ્યારે ઈચ્છા થાય ત્યારે એ ટળતા હોય છે. એ આપમેળે ન ટળે, આપમેળે એને પછી ગમે એટલા તમે બ્રહ્માસ્ત્ર છોડો, ગમે એટલા પછી ગમે એટલા તમે તપ કરો, ગમે એટલી સાધના કરો, કાંઈ તૂટે નહીં. ભગવાનના આપેલા અને મોટાના આપેલા હોય ને એ કાંઈ ગમે એટલી તપ સાધના કરીને તૂટી જઈએ કે ગમે એટલું તમે ભક્તિ કરીને ઊંધા થઈ જાવ તો કાંઈ એ ટળે નહીં. કારણ કે ભગવાનને મોટા એવા હોય છે, અમુકમાં સ્વભાવ રાખવા હોય એના કારણે રાખતા હોય, એની પાસે એવી રીતે કાર્ય કરાવવું હોય. પરંતુ જે ભક્તિના માર્ગમાં બાધક છે, જે ઠાકોરજી મહારાજને ગમતા નથી, એ સ્વભાવને ધીરે ધીરે ટાળવાનો પ્રયત્ન કરવા, અને પ્લસ એનથી વધુમાં વધુ જો હોય ને તો પોતાનો સ્વભાવ જાણી રાખવો કે મારો સ્વભાવ કેવો છે, મારો સ્વભાવ કેવો છે. જો સ્વભાવ જાણી રાખે અને જાણીને એ એલર્ટ થઈ જાય કે મારા સ્વભાવના કારણે બધું થયું છે, તો ક્યારેય દોષ કોઈનો આવે નહીં, કોઈનો દોષ આવે નહીં. હા, એનો અર્થ એવું નથી મોર્યું કેવું ઘટે જો કહી શકતા હોય તો કેવું, અન્યથા સહન જ કરવું છે, ધીરજ રાખવી, તો પછી સહન કરો અને ધીરજ રાખો. પણ હા, એ વાત એ બાકી છે હારી કે જે સહન કરે ધીરજ રાખે ને એનો પણ મહારાજ બહુ રાજી થાય, બહુ રાજી થઈ. જો ગુરુજીનું જીવન જો મેં ના કીધું, અમુકની પાસે બેસીએ તો શાંતિ થાય, અને અમુકની પાસે બેસીએ તો સારું એમ થાય કે સારું અહીંથી ક્યારે ઊભા થઈને ક્યારે સભા પૂરી થાય, થાય કે ના થાય ભગત, ઘણાનો ચહેરા જોઈએ તો સારું એમ થાય કે આ મારી સામેથી ક્યારે જશે, અને અમુકનો ચહેરો જોઈએ તો ઓહો આ મારી સામેથી ઊભા જ ના થાય. અને અમુકને જોઈને તો એમ જ થાય કે રસ્તો ચેન્જ થઈ જાય, અમુકને જોઈને તો આમ રસ્તો ચેન્જ થઈ જાય ઓટોમેટિક, અને ઓટોમેટિક પ્રશ્ન ઓટોમેટિક કામ તૈયાર જ હોય. કોકના આપણા દર્શન કરીએ ને, મારે કામ છે થોડુંક, સ્પીકરનું કામ છે થોડુંક, મારે લેપટોપનું કામ છે થોડુંક, મારે ખુરશી હરખી કરવાનું છે થોડુંક, મારે વાંચવાનું બાકી છે થોડુંક, મારે સેવા બાકી છે, તરત ચાલ. પણ અમુકને દર્શન કરે, અમુકની પાસે બેસે ને તો ગમે એટલી સેવા હોય તો સાઈડમાં જતી રહી કે ના રહી, પોતાની રુચિ અનુસાર મળે પણ નહીં, પોતાની રુચિ અનુસાર નહીં. ઠાકોરજી મહારાજની વાત મળતી હોય, સદગુરુની વાત મળતી હોય, મોક્ષના માર્ગમાં આગળ ધકેલતા હોય ને એનો સહવાસ વધુ ને વધુ રાખો. પરંતુ પોતાના સ્વભાવ વધારતા હોય, પોતાને લાઈન ચેન્જ થઈ જતી હોય મોક્ષના માર્ગમાંથી, તો એવા જે સ્વભાવ હોય અને એવા સ્વભાવનું જે પોષણ કોઈ કરતું હોય તેનો સર્વથા ત્યાગ કરવો. અને જો ત્યાગ ન કરીએ ને તો એ ઠાકોરજી મહારાજના ચરણથી અને સદગુરુના ચરણથી પડી જાય. આજે ગુરુજીનું જીવન જો તમે, ગુરુજી જ્યાં બેહે ને ઓટોમેટિક હૃદયમાં શાંતિ થવા લાગે. જોજો થાય કે ના થાય ભગત, તમે માર્ક કરજો,
ખાલી ગુરુજી કશું જ બોલતા ના હોય, ગુરુજી કઈ એટલે કઈ બોલતા ના હોય, ખાલી બેઠા જ હોય એમને, એમ એમના સોફા ઉપર, એમની ખુરશી ઉપર કે નીચે આસન ઉપર બેઠા જ હોય ખાલી. ખાલી એમ કહો એ અમે લીમડા નીચે બેઠા ને તમે આયા છો ને, છતાં પણ એ મોટા પુરુષની એવી તાકાત જ હોય છે કે એવું ધારી રાખ્યું હોય છે કે ત્યાં કોઈ કલહનો કે દ્વેષનો કે રાગનો પ્રવેશ જ ના હોય. આજે ગુરુજી પાસે બેસો ભગત, તમને શાંતિ થાય કે ના થાય ભગત? એ ભગત શાંતિ થાય ને? એમ મોટા પુરુષ પાસે બેસીએ ને તો ત્યાં માયાનો લેશ માત્ર હોતો નથી. ઠાકોરજી મહારાજ પાસે બેસીએ ને તો માયાનો લેશ માત્ર હોતો નથી. સાચા સંતો ને ભક્તો એની પાસે બેસીએ ને તો શાંતિનો અનુભવ થતો હોય છે, અને અમુકની પાસે બે તો અશાંતિનો અનુભવ થતો હોય. એટલે માઇન્ડમાં સેટઅપ રાખવું ખાલી આપણે, પણ એવું ના હોવું જોઈએ પછી અવળાએ કરીને પોતાના મોહાંધ કરીને. આ જીવને બહુધા કરીને છે મોહાંધ બુદ્ધિ બહુ હોય, મોહ ઓળખાવો અને મોહથી બહાર નીકળવું બહુ અઘરું. આ રૂપાબાઈની દ્રષ્ટિ સ્વામીમાં થઈ એવી ભગત ભાવની, એનું કારણ રૂપાબાઈની બુદ્ધિ હતી ને એ મોહાંધ વિનાની હતી, એને સાચી તરીકે સાચા તરીકે જોતા હતા. અને મુક્તાન સ્વામીને પણ એવું લાગ્યું કે રૂપાબાઈ છે, આ રૂપાબાઈ દ્વારા મારા કલ્યાણનો માર્ગ ખોલવાનો છે, એટલે ન્યાજ મારે કહેવા જેવું છે કે આ આમ છે, રામવાડીમાં ત્યાગ કરવા જેવું છે. ને કે મોટા પુરુષ બોલે ભગત, હે મોટા પુરુષ બોલે કોઈ જગ્યાએ કે મને આ દુઃખ છે એમ કોઈ જગ્યાએ બોલે? કોઈ જગ્યાએ ના બોલે. હા, એને વિશ્વાસ હોય ત્યાં કે એ બહુધા કોઈક એવા હોય, એની ઈચ્છા થાય તો કે, અને એની ઈચ્છા. આમ તો બહુધા તો જોવા જોઈએ ને ભગત, મોટા પુરુષ પોતાનું દુઃખ ઠાલવતા નથી, ક્યારેય ઠાલવતા નથી, એની વાસ્તવિકતા ક્યારેય જણાવવા દેતા નથી. એ અકળ અકળ ને અકળ, ગોપાલન સિંહની વાત પ્રમાણે અકળ, ગુણાતીતાન સિંહ વાત પ્રમાણે અકળ, એ અકળ જ રહેવાના છે, એને ક્યારેય જાણી ના શકાય. ઠાકોરજી મહારાજે મોટા પુરુષને જાણવાનો પ્રયત્ન જ નહીં કરો, એટલું જ રાખવું. ત્યાં બુદ્ધિને લોક મારી દેવો ભાઈ, આ તો એટલું જ. ત્યાં કોઈ વાઇફાઈ નથી પકડાવવું, ત્યાં કંઈ મોબાઈલ ડેટા નહીં પકડાવવા, કોઈ ડેટા નહીં પકડાવવા. એટલે આ મુક્તાનંદ સ્વામીએ બાઈને કીધું, માજી ત્યાં બહુ ત્રાસ થાય છે ને કંકાસ થાય છે, તો જો એક ઓરડો હોય ને ખાલી, તો અમને રહેવા મળતું હોય ને તો સુખેથી અમે ભણી શકીએ. શું કીધું સ્વામીએ કે માજી એક ઓરડો જો ખાલી મળતો હોય, અને ઓરડો ખાલી મળતો હોય અને અમે શાંતિથી જો રહી શકીએ ત્યાં, તો અમે ગુરુદેવની યાજ્ઞા યથાર્થ પાળી શકીએ. હોય ઓરડો જો એક ખાલી, રાજી થયા હો તો મૂકવાલી, અને એ પણ માજી આપ રાજી હો તો જ આપજો, પણ તમારે કંઈ ઘરમાં કામકાજ હોય, તમારા વપરાશમાં હોય તો અમને ન આપતા. આ સ્વામી તો જો મુક્તાન સ્વામી, હું કીધું કે માજી તમારી પાસે ખાલી હોય તો જ આપજો, પરંતુ તમારા વપરાશમાં હોય તો અમને ના આપતા. સ્વામી સમજવાની શક્તિ તો જો, તમારા વપરાશમાં હોય તો ના આપતા, ન હોય તો જ અમને કહેજો. ત્યારે માજી બોલ્યા, સ્વામી તમારી વાત બહુ સાચી છે, ઓરડો ખાલી છે તો નહીં મારી પાસે, તમે મારી પાસે એવી વિનંતી કરી છે મારા કહેવાથી, પરંતુ હા એક અમારો એક ઓરડી છે, આ ઘરથી થોડી દૂર છે, પણ સ્વામી હું અવશ્ય, તમે ભગવાન જેવા સંત છો, સદગુણયુક્ત સંત છો, તો હું તમારી અવશ્ય વ્યવસ્થા મારતી બનતી હોઈશ તો મારતી કરાવીશ, અથવા તો હું બીજા દ્વારા તમારી વ્યવસ્થા કરાવીશ સ્વામી, પણ મારા દીકરા સુંદરજીને આવવા દો. શું કીધું માજીએ? મારા દીકરા સુંદરજીને હિરજીને આવવા દો, એ સુંદરજીને આવીને હું વાત કરું કે આ મારા બાપલિયા સાધુ દુઃખી છે, બહુ બહુ દુઃખી છે. તો માજીએ કીધું કે સ્વામી મને એક દિવસનો સમય આપશો તમે? શું કીધું? એક દિવસમાં સમય આપશો? સ્વામી કે માજી તમે આવું ના કહેશો, એક દિવસનો નહીં માજી, તમને જેમ યોગ્ય લાગે, આ તો તમે અમને પૂછ્યું એટલે જણાવ્યું, પણ ન હોય ને માજી તો ચિંતા ના કરતા, અમે કોઈ પણ જગ્યાએ મળી રહેશે, મહારાજની ઈચ્છા અને ગુરુદેવની ઈચ્છા છે ત્યાં થઈ જશે, પણ તમે ચિંતા ના કરતા, અમારે લઈને તમને તમારા દીકરા સાથે કંઈ અણબનાવ થાય
કે ઝઘડો થાય એવું ન કરતા તમે માજી, એવું ના કરતા તમે. ત્યારે માજી કે સ્વામી એવું નથી, તમે એવું ના વિચારશો. સ્વામી હું એવું વિચારતો નથી, પરંતુ આવું જગતમાં હોય છે, અમારા લઈને તમે દુઃખી ન થતા પરિવારમાં. ના ના સ્વામી, અમે નહીં દુઃખી થઈએ. માજી કે સ્વામી અમે નહીં દુઃખી થઈએ. પરંતુ માજી બસ આટલી વિનંતી છે, અમારા લઈને તમે કંઈ ઘરમાં ઝઘડા ન કરતા, હોય તો જ કહેજો. ત્યારે માજી કે સ્વામી તમે આવું બોલો છો ને તો મને અંતરમાં બહુ દુઃખ થાય છે. મેં કીધું છે ને તમને કે કંઈ હોય તો કીધો, પછી તમે મને કીધું છે સ્વામી, આપમેળે નથી કીધું. અને હું તમારો ચહેરો જોઈને જ વાંચી ગઈ હતી કે તમને કંઈક દુઃખ છે, પણ જણાવવા નતા દેતા. પરંતુ સ્વામી સાંભળો, તમારું દુઃખ હું અવશ્ય ટાળવાનો પ્રયત્ન કરીશ. તમે મને મોકો આપો, તમે મને સેવાનો અવસર આપો, જો આ અવસર હું ન લૂંટું ને તો મારી જીવ અભાગણી કોણ કહેવાય? સ્વામી કોણ કહેવાય? બસ સ્વામી એક દિવસનો સમય આપો મને. મારા દીકરા સુંદરજી અને દિવાનજી, આ સુંદરજી અને હીરજી આવશે ને એટલે હું કહી દઉં એને, ખાલી પૂછી જોઉં એને. હું ખાલી એક છે, પરંતુ સુંદરજીને કહીને અને હીરજીને કહીને ત્યાં વ્યવસ્થા સારી રીતે થઈ શકે ને સ્વામી તમારા માટે, તો વ્યવસ્થા કરાવું. મને ખાલી એક દિવસનો સમય આપો સુંદરજીને કહેવાનું. અને મારથી નહીં બને ને સ્વામી, તો હું ગમે તેમ કરીને અન્ય દ્વારા પણ હું સેવા તમારી વ્યવસ્થા રહેવાની કરાવી દઈશ. મને તમે આવો અવસર આપ્યો, બહુ મને આનંદ થયો, બહુ આનંદ થયો. બીજું કંઈ ખરા સ્વામી? ના માજી કંઈ નહીં, બસ આટલું જ છે. અને આટલું કહીને બંને સંતોએ વિદાય લીધી. અને વિદાય લઈને ત્યાંથી રામવાડીમાં આવ્યા. અને રામવાડીમાં નિત્ય કર્મની અનુસાર પોતાનું જીવન વિતાવવા લાગ્યા. અને કલાકોના કલાકો ગણતા જાય છે કે માજીએ કીધું છે. એટલે સ્વામી તો કલાકો નથી ગણતા, દેવાનું સ્વામી કહે છે કે સ્વામી આપણે કાલે ત્યાં માજીને ત્યાં જવાનું છે, ખબર છે ને રૂપાબાઈને ત્યાં. મુક્તાન સ્વામી કહે, દેવાનંદ સ્વામી જેવી શ્રી હરિન ઠાકોરજી મહારાજની ઈચ્છા છે ને એવું થશે. ગુરુદેવ જે ધાર્યું છે ને એ જ થવાનું છે, ચિંતા ના કરતા, આપણે જઈશું કાલે ત્યાં. અને આ બાજુ માજી પણ રૂપાબાઈ પોતાની દીકરાની રાહ જોવે છે સુંદરજીની હીરજીની. અને જ્યારે સુંદરજી અને હેરજી આવે છે ને એને શું વાત કહે છે એ આપણે કાલે દોહરાવીશું, એ કથા પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની.